શકો છો અથવા ઈમેલ કરીને પણ પૂછી શકતા હો છો, અને આપના પ્રશ્નોના જવાબ એ વખતે જે એક્સપર્ટ ડૉક્ટર મિત્ર હોય એ આપતા હોય છે. મિત્રો, આજનો આપણો વિષય છે ગાયનેક લેપ્રોસ્કોપી એન્ડોસ્કોપી, અને એના માટે આપણે એક ખૂબ જ જાણીતા ગાયનેકોલોજીસ્ટ, જેમનું ગુજરાતમાં, ઇન્ડિયામાં અને ઇન્ડિયા બહાર જેમનું નામ છે, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા છે, એવા ડૉક્ટર પ્રવીણ પટેલને આપણે આમંત્રણ આપ્યું છે. પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે. પ્રવીણભાઈ નોવા પલ્સ આ એક યુનિટ છે, એના ડાયરેક્ટર છે, અને હવે આ નોવા પલ્સ યુનિટે એક સ્પેનની ઇવી કરીને એક સંસ્થા છે, જે એના ઉભા થાય ટૂંકમાં સારો સેટઅપ તો જ આગળ વધવું જોઈએ, બરાબર? નહીં તો આ જે આશીર્વાદ છે, અભિશાપ પણ બની શકે. ઓકે પ્રવીણભાઈ, તમે બહુ સરસ પ્રશ્નોત્તરી કરી. તમે અમારા દર્શક મિત્રોને કોઈ મેસેજ આપવા માંગશો આ બહેનોને? આ એક સારો પ્રોગ્રામ છે. મારે તો આ એઝ અ ગાયનેકોલોજીસ્ટ મારે એ જ વસ્તુ કરવી છે કે જનરલી સ્ત્રીઓને કંઈ પણ લગતા પ્રોબ્લેમ હોય તો પહેલાં શક્ય હોય તો દૂરબીનથી જ ઓપરેશન કરાવવું જોઈએ, બનતું હોય ત્યાં આગળ, કારણ કે આ સર્વિસ બધી જગ્યાએ અવેલેબલ નથી. એટલે બને તો ટ્રાય થાય તો આનાથી જ કરવો જોઈએ, પછી જ ના છૂટકે પેટ ખુલ્લીને ઓપરેશન કરાવવું જોઈએ. ઓલ ધ બેસ્ટ છે. ઓકે દર્શક મિત્રો, સાહેબ સાથેની પ્રશ્નોત્તરી તમને ખરેખર ઉપયોગી નીવડશે. જે કોઈ પણ બહેનોના પ્રશ્નો હતા, સાહેબે બહુ સારી રીતે જવાબ આપ્યા. આવતીકાલે સાંધાના રોગો ઉપર આયુર્વેદના એક ડૉક્ટર મિત્ર આવશે અને એના ઉપર જવાબ આપશે. આપ આપના પ્રશ્નો એમને પૂછી શકો છો, અને ઈમેલ આઈડી પણ અહીંનું તમારા સ્ક્રીન ઉપર આવશે. અને છૂટા પડીએ પહેલાં, આપણે બહેનોને કેવું હોય છે કે જેને કશું જ ના હોય ત્યારે બહેનને એમ થાય કે કંઈક પ્રેગ્નન્સી જેવું રહે તો સારું, પ્રેગ્નન્સી રહે ત્યારે પછી એમ થાય કે થોડુંક આ હોય તો સારું, તૃષ્ણાનો કોઈ પાર નથી. એક સરસ મેં વાત વાંચેલી એક ગાર્ડનમાં ફરતા ફરતા, કે માણસનો સ્વભાવ જરા એવો છે, જેને કશું ના હોય એને અભાવ નડે છે,